લગ્ન નક્કી થયા એટલે સુપ્રિયા ખૂબ જ ખુશ હતી. દરેક પતિના દિલનો રસ્તો એના પેટથી ગુજરે છે એ જાણતી હતી, એટલે મા પાસેથી સરસ સરસ વાનગીઓ શીખવા લાગી. ઇન્ટરનેટ પરથી પણ થોડું ઘણું શીખી અને હવે ધીમે ધીમે રસોઈની રાણી બની ગઈ. લગ્ન ધૂમધામથી થયા, બધું જ એકદમ પરફેક્ટ. અને હવે વાત હતી પહેલી રસોઈની. સુપ્રિયાએ શુકનનો હલવો બનાવ્યો અને બધાને ચખાડ્યો. સુપ્રિયા ખૂબ જ ખુશ હતી. પરંતુ હલવો ચાખતા વેત જ સાસુમાએ કહ્યું, તારા ઘરે આવો હલવો બને એમ ને? સુપ્રિયાએ કહ્યું, કેમ સારો નથી બન્યો મમ્મીજી? સસુરજીએ વચ્ચેથી વાત કાપતા કહ્યું, અરે ના ના બેટા, ખૂબ જ સરસ બન્યો છે હલવો. અને 500 રૂપિયા આપતા કહ્યું, લે બેટા શુકનના. સાસુમાનું મોઢું લટકેલું હતું એટલે સુપ્રિયાને કંઈ જ ખબર ના પડી. પતિ સુમિત બોલ્યો, પણ હજુ સારો બની શકે. સુપ્રિયાએ કહ્યું, ઠીક છે, નેક્સ્ટ ટાઈમ કોશિશ કરીશ વધુ સારો બનાવવાનો. સુમિતની નોકરી મુંબઈમાં હતી. બંને જણા મુંબઈ આવી ગયા. સુપ્રિયાએ ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવી દીધું. સુમિતને ખાવામાં 2 શાક, દાળ ભાત, રોટલી, દહીં, સલાડ, અથાણા અને છાશ જોઈતી. મીઠાઈ તો એની કમજોરી હતી. સુપ્રિયા પૂરી કોશિશ કરતી કે સુમિતની થાળી પરફેક્ટ હોય. ભીંડો પોતાને પસંદ છે પરંતુ સુમિતને પસંદ ન હોવાથી ના બનાવતી. દાળમાં વઘારમાં લસણ એને પસંદ ન હતું પણ સુમિતને પસંદ હોવાથી લસણ નાખતી. છોકરીઓને તો લગભગ એડજસ્ટ કરવાનું શીખવું જ ના પડે કારણ કે સાસરિયામાં પગ મૂકતા જ બધું શીખી જાય છે. પિયરમાં 25 વર્ષમાં એની પસંદ નાપસંદ બધું જ હવે બદલાઈ ગયું. ખૂબ કોશિશ કરતી કે સુમિત એના વખાણ કરે પરંતુ સુમિતને કદર જ ના થતી. ક્યારેક મીઠું વધારે લાગે તો ક્યારેક તીખું, ક્યારેક ક્યારેક તો થાળી પટકીને ચાલ્યો પણ જાય. લગ્નના 7 મહિના વીત્યા, બધું જ સારું ચાલતું પણ ફક્ત જમવાના સમયે બોલાચાલી થતી. સુપ્રિયા જાણતી હતી કે રસોઈમાં એવી કોઈ મોટી ભૂલ છે જ નહીં કે જેથી સુમિતને ગુસ્સો આવી જાય. આજે સુપ્રિયાએ ખૂબ સરસ રસોઈ બનાવી હતી. આજે એને ઉમેદ હતી કે સુમિત ગુસ્સો નહીં કરે પરંતુ હંમેશાની જેમ સુમિતે ગુસ્સામાં કહ્યું, અરે યાર, તને ખાવાનું બનાવતા આવડતું જ નથી. અને આજે હદ પાર કરી અને કહ્યું, આવું ખાવાનું બનતું તારા ઘરે? તારી માએ કશું શીખવ્યું નથી? એમ કહી થાળી ફેંકી. આજે સુપ્રિયાની બધી જ સહનશીલતાનો અંત આવી ગયો. થાળી ઉઠાવતા કહ્યું, સુમિત એક વાત કહું, મારી માએ તો મને ખૂબ સારું ખાવાનું બનાવતા શીખવ્યું છે પરંતુ આજે મને ખબર પડી, લગ્નના પહેલા દિવસે જે હલવો બનાવ્યો હતો ને એ સારો જ બન્યો હતો પરંતુ તેમ છતાં સાસુમાએ વખાણ ના કર્યા. હકીકતમાં સાસુમાને એના કામના ક્યારેય વખાણ મળ્યા જ નથી એટલે એનો બદલો હવે વહુ પાસે લેવા માંગતી હતી. અને એટલે જ મારી માએ તો મને સારી રસોઈ બનાવવાનું શીખવીને એની ફરજ પૂરી કરી પરંતુ તારી માએ ક્યારેય કોઈની બનાવેલી રસોઈના વખાણ કરતા નથી શીખવ્યું. અરે હું તો કહું, તારી માએ તો પોતાના બદલાની ભાવનાને લીધે તને ખાતા પણ નથી શીખવ્યું. તમે ખાઓ જ એટલે છો કે તમે મારી રસોઈમાં કોઈક ને કોઈ ભૂલ શોધી કાઢો. તમારા બંનેના આવા નીચ વિચારથી મને ઘીન આવે છે. એક પત્ની પોતાના પતિ માટે કેટલા પ્રેમથી પરફેક્ટ ડિશ બનાવે છે. કાશ તે મારા પ્રેમને સમજવાની કોશિશ કરી હોત. કાશ તમારી માએ તમને અન્નની ઇજ્જત કરવાનું શીખવ્યું હોત તો આજે બટેકાના ટુકડા સહેજ મોટા રહી ગયા એમાં થાળી ન ફેંકેત. સુમિતને આજે સુપ્રિયાની વાત પર ભરોસો બેઠો. કેટલા પ્રેમથી અને મહેનતથી બનાવેલી પત્નીની રસોઈને આ જ દિન સુધી એ કેવી આસાનીથી ફેંકી દેતો હતો. આ ભૂલ એને સમજાઈ, પત્નીની માફી માંગી અને તે દિવસથી પત્નીની રસોઈની પ્રશંસા ચાલુ થઈ. એ પ્રશંસા કે જેની પત્ની ખરેખર હકદાર હતી. મિત્રો, પુરુષના દિલનો રસ્તો પેટથી ગુજરે પરંતુ એક સ્ત્રીને જોઈએ ફક્ત માન, સન્માન અને પ્રેમ. આનાથી જ એનું પેટ ભરાઈ જાય છે. આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટમાં લખજો જરૂર. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાય વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ એન્ડ હિન્દી મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.